નમસ્કાર, આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં આપનું સ્વાગત છે. હું રજની સંઘવી ઇંગ્લિશ વિષય ભણાવું છું. તો શું કરવાનું?
મારી પેન્સિલ છે. આઈ હેવ અ રેડ પેન એન્ડ અ બ્લુ પેન્સિલ. રેડ પેન બ્લુ પેન્સિલ બે નો વાક્યમાં આપણે એડ કરી લેવું પડે. હવે આપણે ત્રીજું વાક્ય બનાવવાનું છે. એમાં શું એડ કરવાનું છે? બ્લેક બેન. રેડ પેન નો ઉપયોગ કર્યો, બ્લુ પેન્સિલ નો ઉપયોગ કર્યો, હવે આપણે એને એડ શું કરવાનું છે? બ્લેક બેગ ને એડ કરવાનું છે. તો કેવી રીતે કરશું? તો સૌથી પહેલા આપણે પેનું વાક્ય તો એમ એમ જ લખવાનું, આઈ હેવ અ રેડ પેન. આ એક વાક્ય તો એમ લખવાનું છે. હવે એની અંદર શું ઉમેરવાનું કીધું તમે? અ બ્લુ પેન્સિલ. આ બે વસ્તુ ઉમેરી. હવે આપણે એની અંદર બ્લેક બેગ ઉમેરવાનું છે. તો હવે અહીંયા એન્ડ લખવાનું. જુઓ, દરેક વખતે એન્ડ નહીં લખવાનું. આપણે ગુજરાતી ની અંદર પણ અલ્પવિરામ કરી અને છેલ્લે અને ઉમેરતા હોય છે. તો આમાં પણ આપણે ઇંગ્લિશમાં એમ જ કરવાનું, આઈ હેવ અ રેડ પેન, અલ્પવિરામ, પછી અ બ્લુ પેન્સિલ એન્ડ પછી અ બ્લેક બેગ. જુઓ, આવી રીતે ત્રણ વાક્ય બનાવવાનું. સૌથી પહેલા સાદું વાક્ય છે, આઈ હેવ અ રેડ પેન, મારી પાસે લાલ કલર છે. એની અંદર એ બ્લુ પેન્સિલ કરવાનું, આઈ હેવ અ રેડ પેન એન્ડ અ બ્લુ પેન્સિલ, મારી પાસે લાલ કલર અને વાદળી પેન્સિલ છે. હવે એની અંદર બ્લેક પેન કરવાનું છે, આઈ હેવ અ રેડ પેન, અલ્પવિરામ, અ બ્લુ પેન્સિલ એન્ડ અ બ્લેક પેન, મારી પાસે લાલ કલર, વાદળી પેન્સિલ અને કાળો બટર છે. શું લખવાનું? મારી પાસે લાલ કલમ, પછી અલ્પવિરામ, વાદળી પેન્સિલ અને કાળું દફતર છે. આ મેં એડ કરીને ત્રણ વાક્ય લખ્યું છે. તો તમારા જેટલા અહીંયા અલ્પવિરામમાં આપ્યા હોય એટલી વસ્તુ એડ કરવાની છે. અહીંયા મેં ત્રણ વસ્તુ મૂકી છે, તો મેં ત્રણ વાક્યમાં દરેક વસ્તુ એડ કરીને લખી છે. સૌથી પહેલા તો સાદું વાક્ય લખવાનું, આઈ હેવ અ રેડ પેન, મારી પાસે લાલ કલર છે. પછી એની અંદર બ્લુ પેન્સિલ એડ કરવાનું છે, આઈ હેવ અ રેડ પેન એન્ડ અ બ્લુ પેન્સિલ. એટલે મેં એની અંદર એડ કર્યું, એડ ઉમેરી અને એની અંદર ઉમેરી. પછી આઈ હેવ અ રેડ પેન, અ બ્લુ પેન્સિલ એન્ડ અ બ્લેક પેન. એટલે આ મેં ત્રણેય વસ્તુ એન્ડના ઉપયોગથી ઉમેરી અને ત્રણ વાક્ય બનાવ્યા છે. બાળકો, આવી રીતે આપણે એડોન કરીને સાવ સહેલું છે. ફક્ત તમારે થોડુંક ધ્યાન રાખવાનું છે. આગળનો અભ્યાસ અમે હવે નોટની અંદર પણ કરીશું. બરાબર ને બાળકો? બાળકો, તમારી સાથે જોડાવા બદલ